ભૌતિક વિજ્ઞાનમાં આપણે વિડિયો નંબર 3 તરફ જઈએ મિત્રો હવે ચેપ્ટરની શરૂઆત થવા જઈ રહી છે સૌથી અગત્યનો એક સવાલ છે કુલંબનો નિયમ જે આપણા પરીક્ષા બોર્ડની પરીક્ષામાં પણ અગત્યનો હોય છે અને એમ પણ મિત્રો તમે જ્યારે વિદ્યુત ભારનો અભ્યાસ કરતા હો ત્યારે કુલંબના નિયમ વિશે તમને જરૂરથી માહિતી હોવી જોઈએ એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઘણા બધી એમસીક્યુ જેડબલી નીટ અને ગુજકેટની પરીક્ષામાં પણ જોવા મળે છે પહેલા તો આપણે કુલંબના નિયમને સમજવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો કુલંબનો નિયમ અથવા કુલંબે નિયમ સેના કહે તો મિત્રો આપણને ખબર છે આપણી પાસે જો બે સજાતીય વિધિ પર એટલે પ્લસ ક્યુ પ્લસ ક્યુ અથવા તો કહેવું હોય માઇનસ ક્યુ માઇનસ ક્યુ એટલે ઇનડાયરેક્ટલી આપણી પાસે કયા વિધિ પર હોય જો સજાતીય વિદ્યુત ભારો હોય તો સજાતીય વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગશે મિત્રો અપાકર્ષી બળ લાગશે સજાતીય વિદ્યુત ભાર વચ્ચે કયું બળ લાગશે મિત્રો અપાકર્ષી બળ અને જો પ્લસ અને માઇનસ વિદ્યુત ભાર હોય તેમની વચ્ચે એટલે કે વિજાતીય વિદ્યુત ભાર હોય તેમની વચ્ચે કયું બળ લાગે છે મિત્રો વિજાતીય વિદ્યુત ભારોની વચ્ચે કયું બળ લાગે છે આકર્ષી બળ લાગે છે બળ કેવું લાગે છે મિત્રો આકર્ષી બળ અને એની વચ્ચે કયું બળ લાગે છે તમને ખબર છે અપાકર્ષી બળ મિત્રો આ બળ લાગે છે પરંતુ આ બળનું મૂલ્ય બે વિદ્યુત ભારો લીધા તો બોલે કે પ્લસ q1 અને માઇનસ q1 બીજા કોઈ વિદ્યુત ભારો લઈએ તો અમની વચ્ચે જે બળ લાગે છે બળનું મૂલ્ય કેટલું આપણને ખબર છે જ્યારે ગુરુત્વાકર્ષી પદાર્થ બળ ગણતા હતા m1 અને m2 લેતા તો આપણે સૂત્ર શું હતું ગણવા માટે F બરાબર g m1 m2 ડિવાઇડ બાય શું હતું મિત્રો r સ્ક્વેર બરાબર આ સૂત્રથી આપણે ગણતરી કરી શકતા હતા તો તે રીતે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ કેટલું હશે એટલે બળનું મૂલ્ય કેટલું હશે એની ગણતરી કુલંબે આપણને આપી છે અને એની દિશા કઈ હશે એ દિશાની રજૂઆત પણ કુલંબ નામના વૈજ્ઞાનિકે કરી હતી એટલે મિત્રો પહેલા તો કુલંબનો નિયમ ભણવાનો મુખ્ય હેતુ શું છે તો એના નિયમની મદદથી આપણે શું કરી શકીએ છીએ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની ગણતરી કરી શકીએ છીએ કુલંબના નિયમની મદદથી તમે એ જ કરી શકો છો બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની ગણતરી કરી શકાય છે અને એની શું કરી શકાય છે દિશા પણ જાણી શકાય છે એટલે કુલંબના નિયમનો આ મુખ્ય હેતુ છે તો આપણે કુલંબના નિયમ તરફ જઈએ સમય બગાડતા તો ફર્સ્ટ આપણે શું કરીએ બે વિદ્યુત ભારો લઈ લઈએ છું કોઈ પણ બે વિદ્યુત ભાર લઈ છું સપોઝ અહીંથી q1 એક વિદ્યુત ભાર આપણે લઈ લઈએ છે વિદ્યુત ભાર લઈ આ માર્કિંગ આ જે વિદ્યુત ભાર કહીએ q1 અને બીજો વિદ્યુત ભાર કહીએ q2 એમનો જે સેન્ટર પોઈન્ટ છે એટલે કે અહીં એક કામ કરી દે q1 અને આ બીજો લઈ લઈએ q2 એમનો જે સેન્ટર પોઈન્ટ છે આ બંને વિદ્યુત ભાર ને બીજા જેટલા અંતરે મૂકેલા છે r જેટલા અંતરે મૂકવા માંગે છે બે વિદ્યુત ભારો છે અને એમને બીજા જેટલા અંતરે મૂકેલા છે આ જેટલા અંતરે મૂકવામાં આવેલા છે હવે મિત્રો અહીંયાથી એક વસ્તુ બીજું તમારે ધ્યાનમાં રાખવાનું છે કુલંબ નામના વૈજ્ઞાનિકે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની ગણતરીનું સૂત્ર તો આપ્યું હતું પણ એણે એની અંદર જે વિદ્યુત ભારો લીધા હતા ને એ વિદ્યુત ભારો કહેવાતા મિત્રો બિંદુવત વિદ્યુત ભારો બિંદુવત વિદ્યુત ભારો હતા એટલે કે એણે જે ગણતરી કરી હવે મિત્રો બિંદુવત વિદ્યુત ભારો એટલે કેવા વિદ્યુત ભારો હવા એકદમ સૂક્ષ્મ તમે એને બિંદુવત ગણશો ને આ એકદમ સૂક્ષ્મ વિદ્યુત ભારો તો શું મિત્રો હવા ગોળ દળા વોલ્યુમ જેવા બે વિદ્યુત ભારો લઈએ q1 q2 એમને બિંદુવત ગણી શકાય કે નહીં કે આ બિંદુવત આમાંથી કયું કહેવાય q1 q2 આ પહેલું કેવા છે કે બીજું મિત્રો અહીં બંનેને તમે બિંદુવત ગણી શકો છો કયા કેસમાં ગણી શકાય કે આ જે વિદ્યુત ભારનું પરિમાણ છે એટલે વિદ્યુત ભારનું જે કદ છે ને મિત્રો વિદ્યુત ભારનું પરિણામ અથવા તો કદ એ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં અવગણી શકાય તેટલું સૂક્ષ્મ હોવું જોઈએ એટલે કે આ વિદ્યુત ભારનું જે કદ છે એ કદ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં કેવું હોવું જોઈએ અવગણી શકાય જો નજીક નજીક વિકાસ થાય એકદમ સૂક્ષ્મ જેવા પડે છે તો જ આ અંતર અવગણી શકાશે પણ હવે વિદ્યુત ભાર હોય તો તને ક્યારે તમે આવું બિંદુવત ગણી શકો ત્યારે ગણી શકાય જ્યારે એક વિદ્યુત ભાર તમારી પાસે હોય એક મારી પાસે આટલું અંતર હોય ના એ તો નહીં આપણે તો નજીક નજીક જ કહેવાય પરંતુ દૂર દૂરના અંતરે દાખલા તરીકે કયા અંતર ગણી શકાય સૂર્ય અને પૃથ્વીનું અંતર દાખલા તરીકે તમે જો સૂર્ય અને પૃથ્વી બંને બિંદુવત ગણાય છે ક્યારે એમની વચ્ચેનું અંતર ઘણું વધારે છે એટલા માટે
એટલે મિત્રો આપણે બિંદુવતની કોઈ ફિક્સ વ્યાખ્યા નથી બિંદુવત આપણે ત્યારે જાણીશું કે જ્યારે વિદ્યુત ભારોનું કદ એટલે કે મુજે પરિમાણ છે એ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં કેવું હોવું જોઈએ અવગણી શકાય તેટલું એટલે એની ખાસ ધ્યાન રાખજો કુલંબે જે નિયમ આપેલો તો એની અંદર ફિક્સ હતું કે વિદ્યુત ભારો કેવા હોવા જોઈએ બિંદુવત વિદ્યુત ભારો અને બિંદુવત વિદ્યુત ભારો કેવા હશે એમ જે તો એમણે શું કીધું કુલંબે કે કુલંબે કંઈક આ રીતે કીધું કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે બે બિંદુવત વિદ્યુત ભારો વિદ્યુત ભારો ની વચ્ચે બે બિંદુવત વિદ્યુત ભારો ની વચ્ચે લાગતું આકર્ષિત લાગતું વિદ્યુત બળ લાગતું વિદ્યુત બળ વિદ્યુત બળનું મૂલ્ય જેથી બે લાગતા વિદ્યુત બળનું માન અથવા તો તમે શું લખી શકો અહીંયાથી માન લાગતા વિદ્યુત બળનું માન હવે વિદ્યુત બળની અંદર મિત્રો આકર્ષિત અને અપાકર્ષિત બંને આવેલી છે આકર્ષિત ક્યારે હશે વિજાતીય હશે તો અને અપાકર્ષિત ક્યારે હશે સજાતીય હશે તો માન તેમની વચ્ચેના તેમની વચ્ચેના અંતરના વર્ગના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને વિદ્યુત ભારોના અને વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકાર મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં હોય છે એટલે કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતો જે વિદ્યુત બળ છે તેમની વચ્ચેના અંતરના કેવા પ્રમાણમાં છે મિત્રો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં અને વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના કેવા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં હોય છે આ બળની દિશા આ બળની દિશા આ બળની દિશા બંને પદાર્થોને આ બળની દિશા બંને પદાર્થોને બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર હોય છે બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર હોય છે આગળની દિશા કઈ છે બંને વિદ્યુત ભારોને આપણે કયા વિદ્યુત ભારો લીધેલા હતા મિત્રો અહીંયા આપણી પાસે કયો વિદ્યુત ભાર હતો Q1 અને આ તરફ કયો વિદ્યુત ભાર લીધેલો હતો Q2 એમને એકબીજાથી કેટલા અંતરે રાખેલા હતા અહીંયાથી R અંતરે રાખેલા હતા એમના સેપરેશન અહીંયા બંને વિદ્યુત ભારોને આપણે પ્લસ સરતા લઈએ છીએ પ્લસ અને કેવા છે પ્લસ તો જુઓ આ વૈજ્ઞાનિક અથવા કુલંબે શું કીધું કુલંબે કહે આપણે શું કીધું એમણે એવું કીધું કે ભાઈ આ બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે એ શું હશે તો તેમની વચ્ચેનું જે અંતર છે અંતરના વર્ગના કેવા પ્રમાણમાં હશે વ્યસ્ત પ્રમાણમાં અને વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના કેવા પ્રમાણમાં હશે સમપ્રમાણમાં અને એમને દિશા પણ કીધી આ બળની દિશા કઈ હશે તે બંને વિદ્યુત ભારોને જોડતી શું હશે રેખા પર હોય છે ચલો મિત્રો અહીંયા મેં આ બળની દિશા આપણે જાણવા પ્રયત્ન કરીએ દાખલા તરીકે આ બે વિદ્યુત ભારો છે થોડું અહીંયાથી આપણે એડવાન્સ જઈએ મેં કહ્યું વિદ્યુત ભાર Q1 અને બીજો કહ્યું Q2 હવે જો બંને વિદ્યુત ભારોનું સજાતીય ધર્મ તો કયું બળ લાગશે મિત્રો છે અપાકર્ષિત એટલે આ વિદ્યુત ભાર શું કરશે આ વિદ્યુત ભાર અને આ તરફ તો બળ લાગશે અથવા તો આ તરફ શું કરશે બળ લાગશે કોના પર બળ લાગશે મિત્રો પહેલા નંબરના વિદ્યુત ભાર પર કોણ બળ લગાવશે બીજા નંબરનો એટલે આ તરફ હશે ખબર તે રીતે આના પર લાગતું બળ ગણું તો આના પર લાગતું બળ કયું હશે મિત્રો કોના પર લાગશે અહીંથી આ વિદ્યુત ભાર શું કરશે અને આ તરફ તો તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે અંતર કેટલું છે મિત્રો અહીંયા r તો અહીંયા શું આવી જશે 1/5 અને શું કીધું વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના કેવા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં એટલે કુલંબ નામના વૈજ્ઞાનિકનો આ બે સ્ટેટમેન્ટનો આપણે ઉપયોગ કરીએ બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતો વિદ્યુત બળ એ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં
અને વિદ્યુત દ્વારા મૂલ્યના ગુણાકારના કેવા પ્રમાણમાં છે સમપ્રમાણ ચલો જો આ બંનેને કમ્બાઈન કરીએ અને કેટલી બંને શરતને આપણે એક સાથે જોડાણ પાઈ કરીએ તો શું થશે અહીંયાથી માટે તમે શું લખી શકો f ચલે છે અહીં શું લખી શકો q1 q2 અને ડેલ્ટા શું લખી શકો r f ચલે છે અને શું લખી શકો અહીં q1 q2 ડેલ્ટા શું આવી જાય r જો અહીં આવી ગઈ ને અંતરના વર્ગના કેવા પ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં અને વિદ્યુતભારના મૂલ્યના ગુણાકારના કેવા પ્રમાણમાં આવ્યું સમપ્રમાણમાં એનો મતલબ શું થાય મિત્રો તમે જુઓ જેમ વિદ્યુત ભારના મૂલ્ય વધારે છે જેમ એની વેલ્યુ મોટી થતી જાય તેમ નીચે લાગતું વિદ્યુત ભાર કેવું થતું જશે વધતું જશે વધતું જશે આકર્ષી અથવા તો શું થશે અપાકર્ષી અને પણ જો એમની વચ્ચેનું અંતર વધતું જશે તો એ બળનું મૂલ્ય પણ શું થતું જાય મિત્રો ઘટતું જશે અને ઘટાડો વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે હવે કુલમ એક બીજી વસ્તુ મેં અહીંથી કીધું હતું કે આ જે બિંદુ જ વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારોને એમ કે જો માધ્યમની અસર આ બે બિંદુ જ વિદ્યુત ભાર તમે જે લીધા છે એની વચ્ચે લાગતા વિદ્યુત ભાર પર કોની અસર હોય છે માધ્યમની તો આપણે એની ચલે છે તો ચિહ્ન દૂર કરીએ f બરાબર એ બીજું કે q q1 q2 ડીયર બાય શું લખી શકો r તમે શું બોલે છો જ્યાં k શું કેરી વેલ્યુ કેટલી તરીકે ગુણાકાર માધ્યમ શૂન્ય અવકાશ માટે કેરી વેલ્યુ કેટલી લેવામાં છે જો શૂન્ય અવકાશ હોય શૂન્ય અવકાશ માટે કેરી વેલ્યુ તમે કેટલી કન્સિડર કરવાની છે શૂન્ય અવકાશમાં k બરાબર પ્રાયોગિક રીતે મેળવ્યું છે 9 ગુણ્યા 10 ની ઘાત 9 9 ગુણ્યા એટલે 9 10 ની ઘાત 9 મિત્રો હમણાં તો આ યાદ જ રાખી લો k ની વેલ્યુ કેટલી છે 9 9 ઇન્ટુ 10 રેઝ ટુ 9 હમણાં તો સિમ્પલ રટકો મારી લેવાનો k ની વેલ્યુ કેટલી છે 9 ઇન્ટુ 10 રેઝ ટુ 9 હવે k ના એકમ ની વાત કરીએ મિત્રો તો જો k નો એકમ શું હશે આ સૂત્રને હું અહીંયા લખવાની ટ્રાય કરું તો k બરાબર હું શું લખી શકા f r સ્ક્વેર અને અહીંયા શું લખી શકા q1 ઇન્ટુ શું લખી શકા q2 ચલો f નો એકમ કયો છે ન્યૂટન r નો એકમ કયો છે મીટર અને અહીં c નો q નો એકમ કયો છે કુલમ તો અહીં શું લખી શકા ન્યૂટન મીટર પર શું છે કુલમ k ની વેલ્યુ કેટલી છે તમારી પાસે 9 ઇન્ટુ 10 રેઝ ટુ 9 ન્યૂટન મીટર પર શું છે કુલમ હવે અહીંથી આપણે આને આગળ સિમ્પ્લિફાઈ કરવાની ટ્રાય કરીએ કે જો વિદ્યુત ભારને શું કરવામાં આવે અહીંથી માધ્યમ એટલે કે f બરાબર તમારી વખતે આગળ સમીકરણ જે આવી જશે કે f બરાબર તમે શું પાણીથી k q1 q2 ડીવાય શું આવે તમારી પાસે r સ્ક્વેર આવે છે હવે મિત્રો આ વસ્તુને આપણે આગળ લઈને ટ્રાય કરીએ k ની વેલ્યુ અમને કેટલી મૂકે k નું મૂલ્ય જે મિત્રો આપણે ચોકડી અંદર તમે જોજો વેલ્યુ કદાચ k ની કેટલી આપણે છે 8.8975 સમથિંગ હશે પણ એની એપ્રોક્સિમેટ કરીને તમે વેલ્યુ આલે છો ચલો k ના પાયમાની સૂત્ર પર ફોકસ કરીએ તો k નું પાયમાની સૂત્ર કયું છે ન્યૂટન એટલે બળ તો બળ નું આપણે કહી શકીએ છે f બરાબર ma m નો એકમ કયો છે કિલોગ્રામ તો વેગ નો કયો છે મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે આનું શું થશે m1 l1 t માઈનસ ચલો આ ન્યૂટન માં આવી ગયું મીટર નું શું થશે l2 ચલો કુલમ એટલે મિત્ર આ એક સૂત્ર ધોરણ 10 નું તમે યાદ કરો કેમ કુલમ કારણ કે કુલમ જે છે q છે ને એટલે કે કુલમ એ વિદ્યુત ભારની મૂળભૂત ભૌતિક રાશિ નથી એસઆઈ એકમ પદ્ધતિમાં એસઆઈ એકમ પદ્ધતિમાં વિદ્યુત પ્રવાહ માટે આપણે કયો સમાવેશ કરેલો છે એમ્પિયર તો આઈ બરાબર આપણે કહેતા q બાય t સૂત્ર માટે q બરાબર શું થશે આઈ ઇન્ટુ t q નો એકમ કયો છે કુલમ અને નો બરાબર આવી જશે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે અહીંથી કયો આવી જશે અને શું લખી શકો એ 1 અને અહીંયા શું લખી શકો t 1 અને અહીંયા શું લખી શકો એટલે તમારી પાસે અહીંયાથી શું જોવા મળશે અનુ તમને પરિમાણ સૂત્ર શું જોવા મળે છે કે તો કે નું પરિમાણ સૂત્ર તમારી પાસે મિત્રો આવું થશે m1 l3 t માઇનસ 2 અને અહીંયા શું આવી જશે a1 a2 અને અહીંયા શું આવશે t t2 એટલે મને k બરાબર કેટલા આવશે m1 l3 t માઇનસ કેટલા આવી જશે 4 અને અહીંયા કેટલા આવી જશે a માઇનસ 2 મિત્રો ઘણી વખત તમે બીજી રીતે પણ આ જૂની ટેક્સ્ટબુક પરથી જોવા જશે સિલેબસ તો એની અંદર એક બીજી વસ્તુ પણ પૂછવામાં આવી હતી ઘણી વખત એ લોકો કહે હતા કે વિદ્યુત ભાર માટે મૂળભૂત ભૌતિક રાશિ ક્યુ સ્વીકારી વિદ્યુત ભાર માટે મૂળભૂત ભૌતિક રાશિ કઈ સ્વીકારવા આપણે કહેતા હતા ક્યુ તો તે સમયે નું પરિમાણીય સૂત્ર કયું થઈ જશે મિત્રો જો એવું આપણે સ્વીકારીએ તો આનું પરિમાણીય સૂત્ર જો વિદ્યુત સ્વીકારી લો એમ કહેતા તો અહીંયા શું થશે m1 l1 અને એ મતલબ t માઇનસ 2 અને અહીંયા l2 અને ડિવાઇડ બાય શું મતલબ એટલે આપણે q બરાબર q નો સ્ક્વેર એટલે એની તમારી પાસે શું આવી જશે m1 l
L3 T minus 2 અને અહીંયા શું આવી જશે Q minus તમે આ રીતે લખી શકો એટલે કુલંબનો નિયમ મિત્રો સૌથી અગત્યનો છે એનું અધિશ સ્વરૂપ આપણે અહીંયાથી લેવાનું ટ્રાય કરી કે ભાઈ બે બિંદુ અને વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ શું હોય છે તેમની વચ્ચેના અંતરના વર્ગના કેવા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં અને તેમની વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના કેવા પ્રમાણમાં જો મળ સોરી બે બિંદુ વિદ્યુત ભાર વચ્ચે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય શું હોય છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના કેવા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં હોય છે તેની દિશા એ બંને તત્વોને જોડતી રેખા પર હોય છે અને તેની અંદર આવતા અચળાંક k નું મૂલ્ય ઘટક મિત્રો ચલો નોટ બુક ઇંગલો લખી લો તમે તમારા ચલો તમે લખી લીધું છે અટકાવી ફર્સ્ટ એ તમે લખી લીધું ચલો હવે આની આગળ કરે ટ્રાય કરીએ હવે કુલમે અહીંયા જે અચળાંક મૂકતો તો તે અચળાંક તરફ આપણે જઈએ તો અહીં શું કરીએ જો વિદ્યુત ભારો શૂન્ય અવકાશમાં મૂકવામાં આવ્યા તો શું કરીએ વિદ્યુત ભારો આથી કેવું લખી દઈએ વિદ્યુત ભારો આથી કેવું લખી દઈએ Q1 અને Q2 ને Q1 અને Q2 ને શૂન્ય અવકાશમાં મુક્ત અવકાશનો શું કહે છે પરાવેદ્યુતાંક મુક્ત અવકાશનો શું કહેવામાં આવે છે પરાવેદ્યુતાંક કહે છે મુક્ત અવકાશનો તમારો શું મતલબ અહીં પરાવેદ્યુતાંક અંક કહેવામાં આવે છે કેની કિંમત કે મિત્રો એપ્સિલોન 0 ની કિંમત કેટલી આવશે તો 1 અપોન એપ્સિલોન 0 ના આકાર કહીએ તો 4 પાઈ ઇન્ટુ કેટલા આવી જશે અહીં કે તમારી વેલ્યુ મૂકી દો એટલે એપ્સિલોન 0 એનો 4 પાઈ કેની કિંમત કે 9 ગુણ્યા 10 ની ઘાત કેટલા થાય 9 અને તમે સિમ્પ્લીફાઈ કરો તો કેટલા આવશે 8.854 * 10 કેટલા આવશે માઈનસ ચલો મિત્રો આના એકમની વાત કરીએ તો આનો એકમ કયો થશે તો મિત્રો k અને એપ્સિલોન એકબીજાના કેવા છે વ્યસ્ત એટલે આનો એકમ k નો એકમ શું થશે ઉલટાઈ જશે એટલે અહીંયાથી આનો એકમ તમે કયો લખી શકો માના કુલમ સ્ક્વેર પર શું લખી શકો ન્યૂટન ઇન્ટુ શું લખી શકો મીટર સ્ક્વેર ચલો મિત્રો આનો પાઈનો સૂત્ર તમે લખવાની ટ્રાય કરો આનો પાઈનો સૂત્ર શું આવે છે અને કોમેન્ટ બોક્સ ની અંદર મને જણાવજો આનો પાઈનો સૂત્ર શું છે ચલો મિત્રો આપણે આ વેલ્યુને મૂકવાની ટ્રાય કરીએ તો હવે કુલમના નિયમને લખીએ તો હવે કુલમનો નિયમ કયા સ્વરૂપમાં લખતા હતા મિત્રો કુલમના નિયમ પર તો જો કુલમના નિયમ ને તો કુલમનો નિયમ આપણી પાસે કહેવાતો તો f બરાબર આપણે આવું લખી લીધું k q1 q2 ડિવાઇડ બાય શું હતું અહીંયા મિત્રો r સ્ક્વેર ચલો હવે અહીંયા તેની વેલ્યુ ને આપણે એ કરીએ તો અહીંથી 4 pi epsilon 0 મૂકીએ ની બદલે તો એ શું હશે માટે f બરાબર તમે શું લખવાના મિત્રો f બરાબર તમે શું લખી દો 1 upon શું લખી શકવાના 4 pi epsilon 0 અને અહીંયા કેવળ રહી જશે q1 q2 ડિવાઇડ બાય શું આવી જશે મિત્રો r એટલે કુલમના ના જો મિત્રો અહીં આ વિદ્યુત પ્રવાહ કે શૂન્ય અવકાશમાં મૂકવામાં આવ્યો હોય જો કોઈ માધ્યમમાં મૂકવામાં આવે તો આપણે શું કરવું પડે માધ્યમની પરમિટિવિટીને ધ્યાનમાં લેવી પડે જો વિદ્યુત પ્રવાહને જે આપણે આગળ સોલ્વ કરી દીએ એમ પણ આપણી ટેક્સ્ટ બુક ની અંદર એની ચર્ચા નથી કરવામાં આવી મિત્રો એટલે હું થોડું રેડ પેન થી લખું છું તમે એ પોર્શન પર જોજો કે આ ટોપિક ને થોડો આગળ વધારીએ આપણે એની એની ચર્ચા નથી છતાં આપણે એને જોઈને ટ્રાય કરીએ જો વિદ્યુત ભારોને માધ્યમમાં મૂકવામાં આવ્યો હોય જો વિદ્યુત ભારોને માધ્યમમાં મૂકવામાં આવ્યો હોય વિદ્યુત ભારોને કોઈ માધ્યમમાં મૂકવામાં આવ્યો માધ્યમમાં મૂકવામાં આવ્યો હોય તો શું થશે મિત્રો અહીંયાથી આપણે કોની અહીંયાથી ડાયરેક્ટલી રચના એટલે આ એપ્સિલોન 0 ની જગ્યાએ કોણ આપે દઈશું મુક્ત અવકાશનો તો અહીં જગ્યાએ શું આવી જશે અહીંયાથી માધ્યમનો પરાવિદ્યુતાંક કાઢવો પડે તો 1 upon 4 pi epsilon અને q1 q2 ડિવાઇડ બાય શું થશે r આ તો આપણે શું છે માધ્યમ અહીંયા માધ્યમની પરમિટિવિટી લેવી પડે એટલે ને આપણે કારણ લઈએ છે માધ્યમની પરમિટિવિટી અને આ ક્યાં હતા શૂન્ય અવકાશમાં હતા હવે તમે આનો ગુણોત્તર લઈ લો તો હવે આનો ગુણોત્તર લેશો તો કયો આવશે તમારી પાસે f m ડિવાઇડ બાય શું આવી જશે f તો અહીં શું આવશે તમારી પાસે 1 upon શું આવશે 4 pi epsilon માધ્યમ માટે આપણે અચળાંક અહીં જે કામ કરીએ f ડિવાઇડ બાય શું કરી દઈએ અહીં f
गुणोत्तर लेते हैं तो ये आवश्यक 1 अपॉन 4 पाई एप्सिलॉन 0 q1 q2 डिवाइड बाय 0 0 यानी कि r स्क्वायर અને આનું શું છે 1 अपॉन 4 पाई एप्सिलॉन અને એ એટલે આવી q1 q2 डिवाइड बाय 0 છે r સ્ક્વેર એટલે આ વસ્તુ ને આ વસ્તુ તમારો શું થઈ જશે મિત્રો કટ થઈ જાય તો તમારી પાસે શું બાકી રહેશે માટે 1 अपॉन 4 पाई એટલે f डिवाइड बाय 0 એટલે f તો ઉપર શું બાકી રહેશે 1 अपॉन एप्सिलॉन 0 અને અહીંયા શું બાકી રહેશે 1 अपॉन एप्सिलॉन માટે f / f છેદમાં શું આવી જશે f તો અહીં એપ્સિલોન તો મિત્રો અંશમાં છે છેદમાં આવે છે તો જે તેને અંશમાં એટલે એપ્સિલોન જે કરો એટલે અહીંયા થી શું બધું તમારી પાસે તો જો અહીં આપણે ચર્ચા કરીએ તો અહીં તમે શું લખી શકશો આ તરફ થોડી ધ્યાન આપજો અહીંયા થી લખું છું જે વિડિયો માં આવી છે ચલો તો f બરાબર તમારી પાસે શું આવશે f છેદમાં અહીંયા કરો તો fn અને આ જે એપ્સિલોન ડિવાઇડ બાય એપ્સિલોન 0 છે ને એ શું કહે છે કે અથવા તો શું કહેવામાં આવે છે એપ્સિલોન આ અને સાપેક્ષ પરમિટિવિટી અને કાના બોલી શકો તમે સાપેક્ષ પરમિટિવિટી પાછળથી એમસીક્યુ સોલ્વ કરવા આપણે કામ આવશે અને અથવા તેને બીજા કાના બોલવામાં આવે છે ડાઇઇલેક્ટ્રિક અચળાંક મિત્રો યાદ રાખજો આ કે કરો કે નથી કુલમ્બના નિયમો કે અને આ કે નથી અને શું બોલવામાં આવે છે ડાઇઇલેક્ટ્રિક અચળાંક અને તમે શું કહી શકો ડાઇઇલેક્ટ્રિક અચળાંક માટે તમારી પાસે શું આવે f ડિવાઇડ બાય fn બરાબર કે હોય છે k માટે fn બરાબર શું આવશે અહીંથી f ડિવાઇડ બાય શું આવી જાય અને આ તરફ લઈ જાઓ અને આ તરફ લઈ જાઓ મિત્રો જોઈ શકો છો જો વિદ્યુત ભારણ શું કરવામાં આવે કોઈ માધ્યમમાં મૂકવામાં આવે તો તેની વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે એ શું થઈ જાય છે k માં ભાગનો બને છે જો વિદ્યુત ભારણ કોઈ માધ્યમની અંદર મૂકવામાં આવેલા હોય તો તેની વચ્ચે લાગતું વિદ્યુત બળ શું થઈ જશે k માં ભાગનો બને આ મિત્રો ચલો કુલમ્બનો નિયમ પર આપણે જઈએ શું હતો કુલમ્બનો નિયમ બે તલા કેવા વિદ્યુતભારો હોવા જોઈએ બિંદુ અને વિદ્યુતભારો તેમની વચ્ચે લાગતું બળ શું છે તેમની વચ્ચેના અંતરના વર્ગના કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં અને વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના કેવા પ્રમાણમાં હોય છે સમ પ્રમાણમાં હોય છે અને તેની દિશા શું હોય છે બે વિદ્યુતભારોને જોડતી દિશા રેખા પર હોય છે કે ત્યાર પછી હું આપણે સદિશ સ્વરૂપ લેખું તો કહેવાય f બરાબર k q1 q2 ડિવાઇડ બાય r સ્ક્વેર k ની જગ્યાએ આપણે શું લખ્યું અહીં કે 1 / 4 પાઈ એપ્સિલોન 0 ને આ જો કોઈ માધ્યમમાં મૂકવામાં આવે તો આપણે સ્વરૂપ પડે માધ્યમની પરમિટિવિટીને ધ્યાનમાં લઈએ એટલે તો યાદ રાખજો ટેક્સ્ટબુકમાં આપણે ન્યુ ટેક્સ્ટબુકની અંદર એનસીઆરટી માં ચર્ચા નથી પાછળથી આ એમસીક્યુમાં યુઝ છે નોડ વિદ્યુત ભારણના કોઈ માધ્યમમાં મૂકવામાં આવે તો અહીંયા શું કોઈ પડે આપણે માધ્યમની પરમિટિવિટીને ધ્યાનમાં લઈએ પડે અને એનો ગુણોત્તર લીધો તો આપણે સાદું પાપીને છેલ્લે એવા સ્વરૂપ પર પહોંચી ગયા કે જ્યારે જોયું કે જો વિદ્યુત ભારણને શું કરવામાં આવશે કોઈ માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું જે વિદ્યુત ભારણ છે એ શું થઈ જાય છે k માં ભાગનો બને છે એટલે કે k ત્યાં શું છે ડાઇઇલેક્ટ્રિક આ મિત્રો કુલમ્બના નિયમનું કેવું સ્વરૂપ હતું સદિશ સ્વરૂપ સોરી અદિશ સ્વરૂપ હવે કુલમ્બ નામના વૈજ્ઞાનિકે મિત્રો મેં તમને પહેલા કીધું બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની દિશા પણ આપે છે અને જો એને દિશા આપી છે તો આપણે એના કયા નિયમનો ઉલ્લેખ કરવો પડશે સદિશ નિયમનો ઉલ્લેખ કરવો પડશે તો આપણે એના પર આવી જઈએ મિત્રો એના માટે તો પહેલા આપણે બે થોડા એમસીક્યુ તરફ ધ્યાન આપીએ એકદમ લાઇટલી એકદમ ઇઝી એમસીક્યુ લઈએ જેથી તમને આનું થોડુંક સ્વરૂપ તમને સમજાય મિત્રો અહીંયા જે એમસીક્યુ દીધે છે એકદમ જ ઇઝી એમસીક્યુ લેવાના છે એટલા માટે કે માત્ર મારે આ સૂત્રનો કોન્સેપ્ટ સમજાવવો છે બાકી આ જે એમસીક્યુ ના આપણે લાસ્ટ માં એક બે લેક્ચર સ્પેશિયલી અલગ થી અપલોડ કરીશું અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા એમસીક્યુ પહેલો એમસીક્યુ હું આવું લેન છું કે પેલો ક્વેશ્ચન એવું લેવામાં આવે છે બે વિદ્યુત ભારો લે લે બે વિદ્યુત ભારો કયા લેન છું અહીં વિદ્યુત ભારો q1 અને q2 વચ્ચેનું અંતર q1 અને q2 વચ્ચે લાગતું બળ f અને ત્યારબાદ તેમનું મૂલ્ય કેટલું જ રાખે મૂલ્ય કેટલું જ રાખે તેમની વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે અંતર બમણું કરવામાં આવે કરવામાં આવે તો લાગતું બળ તો લાગતું બળ ખાલી
पहला तो जो अभी बच्चे लाख को बड़े में धारी लेके आपने जो अंतर कर देते हैं f बराबर n की q1 होता है तो हम बीजों के ऊपर करो तो q m ने दिया था कितना अंतर है था r तो हम बच्चे लाख को बड़े में गणित सको k q1 q2 डिवाइड बाय सुन गणित सको अब अंतर बमणो करवाओ छे बमणो करसो तो सुनो थे मित्र f डैश बराबर k q1 q2 डिवाइड बाय सुन लेते हैं 2r के लिए बमणो ने डबल करवाने लिए बने थे 2r स्क्वायर माने f डैश बराबर सुन लिए k q1 q2 डिवाइड बाय एक आई से 4 r स्क्वायर तो या तो मतलब सुन छे f माने f डैश बराबर सुन लिए f डिवाइड बाय सो f डिवाइड बाय सुन लिए अंतर कौन गणो करवा आवे तो मित्रों ત્રણ ગણો કર માત્ર અંતર બદલવાનું છે બીજું કોઈ વસ્તુ ના આયે છે કે અંદર લેકો અંતર ત્રણ ગણો કરવા માંગા તો ત્રણ ગણો તો બળી ગયું તો છે મિત્રો 3 નો વર્ગ એટલે કેટલો થઈ જશે અહીંયા એ પેલા f ના છેદમાં કરી એ ના 4 ગણો કરવા માંગા તો કેટલા થશે f ના છેદમાં કરી એ 100 આ રીતે ચલો મિત્રો હવે આ તો આપણે અંતર 3 ગણો 4 ગણો કર્યું હવે અંતર અડધું કરવા માંગે આ જ કરીએ અંતર શું કરવામાં આવે અડધો કરવામાં આવે એટલે એમને એક બીજાની નજીક લાવવામાં આવે અડધો કરવાનો એટલે સપોઝ પહેલા 10 સેન્ટીમીટર તો એને અડધો કરો એટલે એકલા જે 5 સેન્ટીમીટર હવે નજીક લાવવા તો મિત્રો શું કામ બળતો વધવાનો છે જો આકર્ષિત છે તો વધારે નજીક એક બીજાની તરફ આવવા માટે ના પ્રયત્ન કરશે અને જો અપાકર્ષિત છે તો એકદમ જોરમાં ફાઇટ કરશે દૂર જવાનો પ્રયત્ન કરશે તો તમારી પાસે શું બનશે અહીંયા f ડેશ બરાબર શું જશે તમે જોઈ શકો k q q1 q2 અને અહીંયા શું થઈ જશે r/2 થઈ જશે વર્ગ એટલે f ડેશ બરાબર તમારી પાસે શું હશે k q1 q2 અને અહીંયા એટલા આવશે r સ્ક્વેર ડિવાઇડ બાય 4 એટલે આ ઉપર જતું રહેશે એટલે એકલા થઈ જાય 4 k q1 q2 ડિવાઇડ બાય શું અહીંયા આવી જશે r સ્ક્વેર એટલે f ડેશ બરાબર તમારી પાસે શું આવી જશે 4f ચલો અંતર ત્રીજા ભાગનું કરવામાં આવે તો કેટલું થશે 9 ગણો અંતર ત્રીજા ભાગનું પરિણામ આવે તો કેટલું થશે આ વર્તી પર દેનો 3 નો વર્ગ થઈને ઉપર જતો રહે છે અને 4 ગણો કરવા માંગો ત્રીજા ભાગનો અંતર કરવા માંગો ત્રીજા ભાગનો કરવા માંગો તો મિત્રો શું થશે અહીંયાથી f ડેશ બરાબર કેટલા થશે 9f ચોથા ભાગનો કરવા માંગો તો કેટલા થશે મિત્રો અહીંયાથી f ડેશ બરાબર કેટલા થઈ જશે 16f તમે આ ગણતરી કરી શકો અહીં માત્ર આપણે ઘણા પર ફોકસ કર્યું છે આપણે અંતર પર જ ફોકસ કર્યું અહીંયા આપણે માત્ર એક અને એક ફોકસ કરવા પર કર્યું અંતર અંતર બમણું કર્યું પહેલા આપણે બમણું કરે કોણ નો કે ક્યારે અડધું કરવા માટે મૂલ્ય વધે મિત્રો જો ખાલી અંતરમાં બદલાવ કરવામાં દેખું ધ્યાન રાખો અંતર જો વધારવા છે તો એનો વર્ગ કરીને ડાયરેક્ટ મૂલ્ય કરો એટલું બળ ઘટી જશે અંતર વધવાનું એટલે સિમ્પલ એના વર્ગની જે સંખ્યા હોય છે તેના પ્રમાણે બળ શું હતો છે ઘટતું હશે અને જો અંતર ઘટાડવા આવે તો વર્ગ કેટલા ગણો થઈ જશે બળ શું એટલે કે અંતર વધારવા માટે એનો સિમ્પલ ઉપાય છે જો અંતર ઘટ માત્ર અંતરમાં ફેરફાર માત્ર તેમાં ફેરફાર તો એ અંતર જો અંતર શું કરવામાં આવે અંતર વધારવામાં આવે અંતર વધારવામાં આવે તો શું થશે f ડેશ બરાબર હોય તો f ડિવાઇડ બાય અહીંયા શું આવી જશે અંતર નો વર્ગ જેટલા ગણો કરવામાં આવે તો કેટલું અને અંતર ઘટાડવામાં આવે અંતર શું કરવામાં આવે ઘટાડવામાં આવે તો f ડેશ બરાબર શું થશે અંતરનો વર્ગ માત્ર અંતરમાં ફેરફાર કરવામાં આવે હવે મિત્રો એક બીજી કન્ડિશન પણ હોય જાય છે કે માત્ર અંતરમાં ફેરફાર એનું બળનું મૂલ્ય ખાલી અંતર પર આધારિત નથી ને વિદ્યુત બળના મૂલ્ય પર પણ આધારિત છે તો આપણે એને પણ ધ્યાનમાં લેવાનો પ્રયત્ન કરીએ એક આદર્શ સ્થિતિની અંદર આ જે વધી રકમ એની અંદર ખાલી થોડો બદલાવ કરીએ ચલો એનો બદલાવ ની અંદર આપણે શું બદલાવ કરવાના છે વિદ્યુત બળ જે લાગુ પડે છે અત્યારે બાદ તેમની વચ્ચેનું મૂલ્ય કેટલું રાખે એની જગ્યાએ શું કરી દઈએ મૂલ્ય અડધું આપણે મૂલ્ય બમણું કરવામાં આવે બમણું કરવામાં આવે એટલે કે તેના મૂલ્ય શું કરવામાં બમણું કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર પણ શું કરી દેવામાં આવે બમણું એટલે વિદ્યુત બળના મૂલ્ય પણ તમારે શું કરી દેવાના છે બમણા કરી દેવાના છે અને અંતર પણ કેવું કરી દેવાનું છે બમણું ચલો ફેરફાર જેને ટાઈપ કરે કલા 14 નું બળ લખી દેવા કે q1 અને q2 ડિવાઇડ બાય શું લખે છે r સ્ક્વેર હવે એ 9 બળ લખવાનું ટ્રાય કરીએ f ડેશ કે વિદ્યુત ભારનું મૂલ્ય બમણું એટલે આ કેટલું થઈ જશે q1 છે તે કેટલા થઈ જશે 2q1 અને
અને આ કેટલા થઈ જશે 2q2 અને અંતર પણ બમણું એટલે કેટલા થઈ જશે 2r2² બરાબર એટલે અહીં કેટલા થઈ જશે f' બરાબર તમે શું લખી શકો 2 ને 2 2 ને 2 એટલે કેટલા થઈ જશે 4q1 q2 અને 2 નો વર્ગ કેટલા 4r2 4 ને 4 કટ એટલે f' બરાબર તમને કેવું શું આવી જાય k1 q2 / r² એટલે ડાયરેક્ટલી શું આવી જાય f જ એનું ડિગ્રી એટલે f જ હવે બીજું એ તમે બીજા જીવો લખો વિદ્યુત શું કરી દીધી આ ક્વેશ્ચન અંદર લેખો શરત બધી આ છે વિદ્યુત ભારોના મૂલ્ય આવે પણ શું કરવામાં આવે વિદ્યુત ભારોના મૂલ્ય અડધા કરવામાં આવે વિદ્યુત ભારોના મૂલ્ય અડધા કરવામાં આવે ને તેમની વચ્ચેનું અંતર અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે ચલો હવે શરત બતાવીએ વિદ્યુત ભારના મૂલ્ય તમારે શું કરવાના છે બમણા કરવાના છે અને તેમની વચ્ચેનું અંતર પણ કેવું કરવાનું છે અડધું કરવાનું છે તો શું થાય મિત્રો જો અહીંયા તો તમારી પાસે આ f છે હવે અહીંયાથી આ ડેશ લખવાની ટ્રાય કરીએ કે અહીંયા આના મૂલ્ય અડધાય q1/2 અને એકલા લઈએ છે q2/2 અને અંતર કેવું કરવામાં આવે છે અડધું એટલે r/2 આખા આવો એટલે અહીંયાથી આ ડેશ બરાબર શું આવશે k q1 q2 અને 2 / 2 ચાલી જાય છે અને r² / 4 4 4 કટ મીન ફ્રેમ હે ઇન શું જે એવરેજ એ રીતે તમે ગણવાના છે કે ને પ્રમાણે જોઈ શકો છો અહીં મિત્રો આ માત્ર આવે વિદ્યુત ભારમાં અંતર તમારી જે પ્રમાણેની જરૂરિયાત હશે તે પ્રમાણે તમે ફેરફાર શકે જોઈ શકો છો મિત્રો એક એમસીક્યુ એવું પણ જોવા મળે છે આપણે ધાતુના કોણ ગોળા હોય કે સમાન એક એમસીક્યુ આમાં પૂછાય છે અને આપણે ક્યુ વિદ્યુત ભાર છે બીજો ગોળો લઈ લઈએ અને આપણે કયો વિદ્યુત ભાર છે 2q અને ત્રીજો ગોળો લઈ લઈએ એ વિદ્યુત ભાર રહે છે કોણે કોણ એ વિદ્યુત ભાર તમારી પાસે અલગ અલગ કન્ડિશનમાં વિદ્યુત ગોળાઓ છે હવે પ્રથમ શું કહેવામાં આવે એ બી અને સી નો સંપર્ક કરાવવામાં આવે બી અને સી નો સંપર્ક કરાવીએ અહીંથી શું લખે બી અને સી વચ્ચેનો સંપર્ક કરાવવામાં આવે ત્યારબાદ શું કરવામાં આવે છે ગોળા બી નો એટલે પેલા બી અને સી નો સંપર્ક બી અને સી અને લખી દે પેલા ક્વેશ્ચન આપણે બતાવી દઈએ જેથી ખબર ન થાય સમાન કદ ધરાવતા એટલે લખી દે સમાન કદ અને સમાન દ્રવ્ય ધરાવ અને સમાન દ્રવ્ય માંથી બનેલા ત્રણ ગોળા ગોળાઓ અહીંયા લઈ લઈએ એ બી અને સી પર અને સી પર વિદ્યુત ભારના મૂલ્યો વિદ્યુત ભારો અનુક્રમે અહીંથી કયો લઈ લઈએ આ ક્યુ ઓ ક્યુ અને ઝીરો છે એ બી એ પર કયો વિદ્યુત ભાર છે ક્યુ બી પર કયો છે ક્યુ અને સી પર કયો છે ઝીરો હવે શું કરવાનું છે હવે ગોળા બી અને સી ને ગોળા બી અને સી સંપર્કમાં લાવી સંપર્કમાં લાવી ગોળા બી અને સી ને શું કરવાનું છે સંપર્કમાં લાવીને શું કરવામાં આવે છે તેમને અલગ પાડી તેમને અલગ કરી ગોળા સી કરી ત્યારબાદ ગોળા સી ને એ સાથે સંપર્કમાં લાવી ગોળા સી ને શું કરવામાં આવે છે એ સાથે संपर्क माला अलग करवामा आवे अने त्यार बाद ए अने बी ने एक बीजा डी अंतरे मुकवामा आवे डी अंतरे मुकवामा आवे तो तेनी वच्चे तो તેમની વચ્ચે લાગતું બળ કેટલું લાગતું બળ શોધો અને શું કરવાનું છે સમાન કદ અને સમાન દ્રવ્યમાંથી બનેલા ગોળાઓ છે એ અને બી સી એમ બે ત્રણ ગોળાઓ છે તો પહેલી પરિસ્થિતિ આપણને શું આપેલી છે મિત્રો
એ ગોળામાં કેટલો વિદ્યુત ભાર છે એ બી અને એમ કેમ લઈ જાઉં છું કોણ કોણ ગોળાઓ સરખા છે બી અને એમ કેટલો ગોળો લઈ જાઉં સી તમારા આગળ કેટલો વિદ્યુત ભાર છે ક્યુ અને આગળ કેટલો છે 2q અને ચાલો આ એક સુધીનો આપણે આ સુધીનો સુધીની કન્ડિશન કરી દીધી હવે બી અને સી ને સંપર્કમાં લાવવાના છે આ તમારો ગોળો કર થઈ ગયો બી અને આ ગોળો કર થઈ ગયો તમારો સી એમને શું કરે કે જ્યાં સંપર્કમાં લાવ્યો અને આપણે કેટલો વિદ્યુત ભાર તો 2q ને આપણે કેટલો તો 0 સંપર્કમાં લાવીને આને પાડશે એટલે 2q + 0 / 2 એટલે દરેક ગોળા પર કેટલો વિદ્યુત ભાર આવી જાય q એટલે p પર કેટલો વિદ્યુત ભાર આવી જશે q અને c પર પણ કેટલો વિદ્યુત ભાર આવી જશે q હવે c ગોળાને કોની સાથે સંપર્કમાં લાવવામાં છે c ગોળાને એની વેગ દીધો છે b અને c ને સંપર્કમાં લાવી દીધો વિદ્યુત ભાર સંપર્કમાં છે તે c ને a સાથે સંપર્કમાં આવવાનો એ પર વિદ્યુત ભાર મૂલ્ય કામ પર મિત્રો 3 જો લેજો એ પર વિદ્યુત ભાર આપણે કેટલો લીધો 3 એટલે અહીંથી a પર કેટલો થશે હવે a પર તમારી પાસે કેટલા છે 3 અને b પર કેટલો છે અહીં તમારી પાસે q તો ટોટલ કેટલા થશે 3q અને અહીં કેટલા થશે q/2 એટલે 4 એટલે કેટલા આવી જશે 2 હવે એને અલગ પાડો તો a પર કેટલો આવશે તમારો 2q અને b પર પણ કેટલા આવી ગયા અહીંથી 2q ચલો અહીંયા સુધી નો આવી ગયા એ અને બી ને એટલે બી અંતર હવે શું કરવામાં આવે છે સોરી ત્યારબાદ ગોળા સી ને એની સાથે સંપર્કમાં લાવવામાં આવે છે અહીંયા બી ને એમ અહીંયા બદલીએ એ બી અને સી તો પહેલા હતા જ ચલો ત્યાર પછી ગોળા સી ને એટલે અહીંયા શું કરીએ સી ને એના સંપર્કમાં લાવવામાં આવે એના પર પ્રયોગ દ્વારા આવી ગયા 2q અને હવે શું કરવામાં આવે છે એ અને બી ને એકબીજાથી ડી અંતર તો એ ગોળો અહીંયાથી લઈએ તેના પર પ્રવેશ ભાર છે q અને બી ગોળો લઈએ એના પર પ્રવેશ ભાર છે q એમની વચ્ચે અંતર કેટલું છે d ચલો એમની વચ્ચે લાગતું ભાર કેટલું થશે k અને એટલા વખતે 2q q/2 શું આવી જશે d નો વર્ગ એટલે આ બરાબર શું થશે મિત્રો k અને અહીંથી 2 આગળ આવી જશે q² / 1 d² અને જે લાગતું વિદ્યુત ભાર કેવો છે આ બરાબર k q² / 2 d² તમે નોટબુક ની અંદર સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો આન્સર આવે છે કે નહીં તે જોવાનો ટ્રાય કરજો ચલો ત્યાર પછી હવે આપણે ગુણના નિયમના સભી સ્વરૂપની ચર્ચા કરીએ કુલમના નિયમનું સદિશ મિત્ર આ બે માર્ક્સની થિયરીની અંદર પણ આપણે ઘણી વખત આ ક્વેશ્ચન જોવા મળે છે સદિશ અને JEE ની એક્ઝામમાં આઈ થિંક જે હા તમારી JEE બે પાર્ટમાં ની લેવાતી હતી એટલે JEE મેઈન અને એડવાન્સ લેવાતી તે પહેલા એક વખત MCQ પૂછાયેલું જોવા મળેલું છે એટલે ખાલી સિંગલ JEE હતી કરેક્ટ MCQ જોવા મળેલું છે કુલમના નિયમનું નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ કુલમના નિયમનું સદિશ દર્શાવે છે હવે એને આપણે અહીંથી જોવાની ટ્રાય કરીએ કુલમના નિયમનું સદિશ સ્વરૂપ શું છે એ નિયમને આપણે અહીં ચર્ચા કરવાની ટ્રાય કરીએ ચાલો મિત્રો તો અહીં બે સદિશ સ્વરૂપ એટલે આપણે ઉગમ બિંદુથી ધ્યાનમાં લઈ પડે તો અહીં ઉગમ બિંદુ લઈ લઈએ છીએ ઉગમ બિંદુ કો લઈ લે ઓ અને અહીંયા કોઈ એક વિદ્યુત ભાર લઈ લઈએ છીએ q1 અને બીજો કોઈ વિદ્યુત ભાર એટલે આપણે કો લઈ આ તરફ લઈ લઈએ છીએ q1 અને અહીંયા આપણે કોઈ એક વિદ્યુત ભાર લઈએ q બે બિંદુ વિદ્યુત ભાર મેં લીધેલા છે q1 અને q2 અને કોઈ એક ઉગમ બિંદુની સાપેક્ષેના સ્થાન સદિશ લખી દઈએ તો આનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે લે અને આ વિદ્યુત ભારમાં પણ સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે તો એમ શું લખી દે આ કેટલા સ્થાન સદિશ આવેલો છે r1 સ્થાન સદિશ અને બીજો વિદ્યુત ભાર કેટલા સ્થાન સદિશ આવેલો છે r2 એટલે જે ઉગમ બિંદુ હોતી અહીંયા કેટલા છે વિદ્યુત ભાર કેટલા અંતરે આવેલા છે r1 અને r2 આ બંને વિદ્યુત ભારને જોડી દે કારણ કે એમની વચ્ચે લાગતું બળ આપણે માનવાનું છે બંને વિદ્યુત ભાર અહીંયા કેવા લીધેલા છે મિત્રો આપણે સજાતીય લીધેલા છે પછી અંદર કે કોઈ પ્રકાર ચલો સજાતીય વિદ્યુત ભાર હશે તો આના પર જે બળ લાગશે એ આને શું કરશે કપાક ઉપર બળ લાગશે બળ મન આપણ લાગશે પહેલા પર કોણ લગાવશે બીજા મન વિદ્યુત ભાર તે રીતે આના પર જે બળ લાગશે કેવો છે F2 અને અહીંથી કયો આવી જશે ઉપર આ એક આવશે
चलो अब ये नया पहला निर्माण करते आकृति में શું દર્શાવે છે આપણે તો આકૃતિ માં તમે શું લખી શકો આકૃતિ માં ઉગમ બિંદુ કોની સાપેક્ષ ઉગમ બિંદુ અને દીકો છે ઉગમ બિંદુ કોની સાપેક્ષ R1 અને R2 સ્થાન સદિશ R1 અને R2 સ્થાન સદિશ આગળ રહેલા બિંદુવત વિદ્યુત પ્રવાહ આગળ રહેલા બિંદુવત વિદ્યુત પ્રવાહ બિંદુવત વિદ્યુત પ્રવાહ કયા તમારા અહીં Q1 અને Q2 છે બિંદુવત વિદ્યુત પ્રવાહ કયા છે અહીં Q1 અને કયા છે તમારા Q2 છે એટલે કે અહીં અંદર રહેલા જે બિંદુવત વિદ્યુત પ્રવાહ જે તમારા કયા છે Q1 અને Q2 છે અને ઉગમ બિંદુઓ ક્યાં પર સ્થાન પર છે આ બિંદુવત વિદ્યુત પ્રવાહ તરફ છે ચલો મિત્રો હવે અહીંયા આપણે જોવાને ટ્રાય કરીએ તો અહીંયા જો આપણને બે સદિશ મળે છે અને અંદર હું બે સદિશ દર્શાવીશ એક સદિશ આ રીતે આવશે ચલો મિત્રો આ તરફના સદિશને હું કઈ રીતે દર્શાવીશ જો મિત્રો ટેક્સ્ટ બુક ની આપણે એને પછી હું તમને બતાવવાનો ટ્રાય કરું હવે જો સ્થાનાંતર બરાબર આપણી પાસે શું હતું સ્થાનાંતર બરાબર તમારી પાસે સૂત્ર શું હતું અંતિમ સ્થાન ઓછા પરંપરિક સ્થાન આવું હતું અંતિમ સ્થાન ઓછા તમે શું લખી શકો તા પરંપરિક સ્થાન તો અહીંયા અંતિમ સ્થાન એટલે તમે જ્યાં જાવ છો તેનું સ્થાન કયું છે R2 અને જ્યાંથી જાવ છો તેનું સ્થાન કયું છે R1 ખબર પડી અને જો તમે આ તરફનું સ્થાનાંતર એટલે કે સદિશ ધ્યાનમાં લેવાની ટ્રાય કરો તો એને કેવું લખી શકો તમે R1 માઈનસ એન્ટી કેવું લખી શકો R2 કારણ કે આમથી આવશે તો આનો અંતિમ સ્થાન આપણો કયું થઈ જશે પરંપરિક સ્થાન હવે મિત્રો ટેક્સ્ટ બુક ની વાત કરીએ તો ઘણી ટેક્સ્ટ બુક ની અંદર આપણી જે એનસીઆરટી ની ટેક્સ્ટ બુક છે ને આવું લખે છે આ અંતર ને આવું લખે છે 2 1 બેલ કઈ રીતે દર્શાવવાની ટ્રાય કરે છે આ અંતર ને 2 1 અને આ તરફ નું જે અંતર છે એ અંતર ને કઈ રીતે દર્શાવે છે 1 2 અને કઈ રીતે દર્શાવે છે 1 2 પણ મિત્રો ઘણી ટેક્સ્ટ બુક માં ઊંધું પણ લખેલું જોવા મળે છે અને આ બરાબર આપણે આવું પણ જોવા મળે છે R1 આપણે આવું પણ કહીએ છે R2 માઈનસ હવે મિત્રો આ આપણા મનમાં કન્ફ્યુઝન ઊભું કરે એવું છે પણ આપણે એક કામ કરીએ થિયરી લખવા માત્ર જ્યાં આપણે થિયરી લખવાની છે ત્યાં જ આનો ઉલ્લેખ કરવાનો કયો ઉલ્લેખ કરવાનો એનસીઆરટી ના કોન્સેપ્ટ પ્રમાણે ઉલ્લેખ કરવાનો બાકી તમે જ્યારે થિયરી ની લખવાની તો મિત્રો આ લખવાની જરૂર જ આટલો પાઠ લખવાનો છે અને પણ એક્ઝામ્પલ માં આપણે જરૂર પડવાની નથી હમણાં આપણે એનસીઆરટી ના કોન્સેપ્ટ ને ધ્યાનમાં કે જે ટેક્સ્ટ બુક ની અંદર કહી છે બાકી આ અંતર ને ઘણી રીતે બીજો પર આપણે બુકો પૂછવશે અને એમાં પરફેક્ટ સાચું કર્યું છે એ તો મને પણ ખબર નથી મેં એટલું તો એક્સપર્ટ નથી એટલે બને પ્રશ્ન એને લખવાનું આપણે કાઢી નાખીએ તો પણ ચાલે હવે આપણે લખી દઈએ હવે વિદ્યુત ભાર Q1 પર વિદ્યુત ભાર Q1 પર Q2 વડે લાગતું બળ વડે લાગતું બળ એની જો લખી દઈએ કોના પર લાગે છે મિત્રો Q1 પર લાગે છે કોના વડે લાગે છે Q2 વડે F12 હોય તો કુલમ્બના નિયમ મુજબ તો કુલમ્બના નિયમ મુજબ શું લખ્યું અહીંયા વિદ્યુત ભાર તો Q1 પર Q2 વડે લાગતું બળ કયો હોય F12 એટલે જેના પર લાગે તેનું નામ કહેતા જેના વડે લાગે તેનું પછી આવું છે QF12 હોય તો કુલમ્બના નિયમ મુજબ તમે શું લખવાના અહીંયા મિત્રો તો અહીંયા શું લખી શકશો F આપા આપણે ખબર છે ને કે Q1 અને અહીં કેવું લખવાના Q2 એમની વચ્ચેનું ટોટલ અંતર તો આપણે R જ છે એટલે અહીંયાથી આ પણ એનો મોડ્યુલ લઈ લઈએ આપણે એનો ઓવર આ છે પણ અહીંયા આપણે કયા વડે લખી 1 2 એટલે અહીંયા આપી દીધી અને અહીંયા આપણે કયો વડે આમ સદિશ સ્વરૂપ એટલે સદિશ મૂકી દીધી આ તમારું કયું થઈ ગયું અહીંથી સદિશ થઈ ગયું હવે આનું આપણે સિમ્પ્લિફાઈ કરવાની ટ્રાય કરીએ મિત્રો તમે જુઓ આ તરફ કેવી ભૌતિક આવી ગઈ સદિશ ને આ તરફ કેવી ભૌતિક આવી છે અદિશ પાછું બંને ની વચ્ચે બરાબર છે મિત્રો બે વસ્તુ સરખી ક્યારે હોય છે કે જો એક અદિશ હોય ને એક સદિશ હોય બંને કદાચ એમના મૂલ્યો સરખા હશે પણ જો અનિશ્ચિતતા છે ને દિશા નથી તો શું કરવું પડે બંને ને સરખું કરવું હોય તો અને એવી રીતે દિશા આપો કે જેથી મૂલ્ય ની બદલાવ હોય અને દિશા તમારે આપવાની છે પણ દિશા એવી રીતે આપો કે જેથી એનું મૂલ્ય બદલાવવું જોઈએ નહીં અને એ કરવા માટે અહીંયા શું કરવું પડે મિત્રો આનો એકમ સદિશ ગુણાકારમાં લેવો પડે શું કરવું પડે એકમ સદિશ આપણે આ કયો ભાઈ લીધેલું છે 1 2 એટલે આ તરફ ઉપર એટલે આ એકમ સદિશ ને ધ્યાનમાં લઈશું
તમે કોમેન્ટ કરીને જે રીતે મને પૂછી શકો છો કોન્ટેક્ટ કરીને